जामनगर में आगामी दिवाळी त्यौहार ने ध्यान राखी ने एसडीएम साहेब थ्रू अरजी आए थे फटाकड़ा स्टॉल नी। तो फटाकड़ा स्टॉल जुदी जुदी जगह सीटी में आवेला है, तेमज प्रदर्शन ग्राउंड में अलग थी एक फटाकड़ा आखू बजार पण बनावानी एक कार्यवाही चालू है। तो आज फटाकड़ा स्टॉल जो तंदर आगामी धोरणे जो ऊभा करवामां आवे छे ए आ वक्ते स्ट्रिक्टली आखा पतरानाज बनाव एवं स्पष्ट सूचना आपवामां आवी छे। फायरना एक्सटिंग्विशर्स तेमज इलेक्ट्रिकल जे कंई शॉक गार्ड ने बधा राखवानो ए बधा राखवानो सूचना आपवामां आवी छे। ए उपरांत जुदी जुदी घणी सूचनाओ लेखितमां अने मौखिकमां आपवामां आवी। ए उपरांत जे ते फटाकड़ा विक्रेताओ छे એમની તાલીમનો કાર્યક્રમ ત્યાં સ્થળ ઉપર કઈ રીતે એક્સટિંગ્વિશર છે પણ કઈ રીતે ઉપયોગ કરવો, ઇમરજન્સીઓ શું કરવું શું ના કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સનું પણ એમને ધ્યાન દોરવામાં આવ્યું છે। તેમજ આ સમય દરમિયાન પબ્લિક ગેધરિંગ પ્લેસીસ છે જેમ કે મોલ્સ મલ્ટીપ્લેક્સ ને એ બધા, એમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું અને મોકડ્રિલ્સનું આયોજન કરવામાં આવે, ફાયરના ઓફિસર્સ જઈને ત્યાં કરે છે અને આ લોકોને ટ્રેનિંગ આપે જેથી કે કોઈ આવું કંઈ બનાવ ક્યાંક પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં પણ થાય તો એમાં પણ આ કોઈ ઇમરજન્સીમાં કઈ રીતે ફાયરના સાધનોનો ઉપયોગ કરવો એ એક ઉપયોગ આવડી શકે અને કઈ રીતે ઇવેક્યુએશન કરવું એ કરી શકે। એ ઉપરાંત ઘણા શું છે ગઈકાલ પણ ધ્યાનમાં આવેલ કે અમુક ગેરકાયદેસર રીતે એમને એમ સ્ટોલ ઊભા કરીને ફટાકડા વેચે છે જેમના પાસે કોઈ એસડીએમ સાહેબનો પરવાનો નથી અથવા તો ફાયર કે પોલીસની એનઓસી નથી, તો એમને પણ એક કાર્યવાહીનું ક્લિયર કરવાની એસ્ટેટ ફાયર ને પોલીસની ટીમ સ્થળ ઉપર ગઈ અને એ કાર્યવાહી પણ ચાલુ છે। અને બધાને આ તહેવારમાં એટલી રિક્વેસ્ટ છે કે ફટાકડા ફોડો તો ખુલ્લી જગ્યામાં ફોડો, નાના છોકરાઓ મોટાની ગાઈડન્સમાં ફોડે, સાથે પાણીની એક ડોલ કે એવું એક્સટિંગ્વિશર સાથે રાખવું, ખાસ કરીને ડોલ વધારે કારણ કે આવું કંઈક હાથમાં કે ક્યાંક થોડુંક બર્ન નાના પણ થાય તો આ ડોલ ઉપયોગી થઈ શકે, તેમજ ઇમરજન્સીમાં કોઈ આગ નાની સમકલું થાય તો એ પણ એ કંટ્રોલ થઈ શકે અને આ સેફ દિવાળી બધાના માટે જાય એવી શુભેચ્છા। આમાં શું છે કે જે ખાસ કરીને તદ્દન હંગામી ધોરણે ફટાકડાની દુકાનો ઊભી થતી હોય છે, હવે એમાં આવું છે ખાસ કરીને આખી પતરાની હોવી જોઈએ, એની અંદર નોન ફ્લેમેબલ વસ્તુ હોવી જોઈએ, તેમજ જે જથ્થો જે કલેક્ટરેટમાંથી મંજૂર થયેલો એટલું જ હોવું જોઈએ અને એમાં ફાયરના એક્સટિંગ્વિશના સાધનો હોવા જોઈએ, એ લોકોને ડૂઝ એન્ડ ડોન્ટ્સનો નો સ્મોકિંગનો એ બધું બોર્ડ ને એ બધું હોવું જોઈએ, જે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કે સર્કિટ છે એ પણ ચેક કરેલા અને એપ્રુવડ હોવા જોઈએ કોન્ટ્રાક્ટર દ્વારા, અને જુદા જુદા એવા શરતો છે એનું પાલન કરવું જોઈએ, તેમજ એને તાલીમ પણ અત્રેથી આપવામાં આવી છે।